વિશ્વની સૌથી મોટી કહી શકાય તેવી આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો દેશભરમાં આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભાવનગરમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં આ યોજનાનો પ્રારંભ કરાયો. દેશના વડાપ્રધાન મોદી દ્વારા દેશના ગરીબ પરિવારોના આરોગ્યની ચિંતા કરતા એક એવી આરોગ્ય યોજના અમલમાં મૂકી છે જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના બનશે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડ ખાતેથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે, જેમાં વિવિધ મથકો પર મંત્રી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના શિશુવિહાર ખાતે આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ થયો. શિક્ષણ મંત્રીએ આ તકે ખાસ કહ્યું હતું, હાલના સમયમાં ગરીબ અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારોના તમામ બાળકો હવે શાળાએ જતા થયા છે, કારણ કે સરકાર હવે તમામ ક્ષેત્રે બાળકોનું જતન કરી રહી છે. જ્યારે આજથી અમલી બનવા જઈ રહેલી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેમાં નોંધાયેલા લોકોને આરોગ્ય સેવા સરકારી કે ખાનગી હોસ્પિટલમાં મફત મળશે, જેમાં સરકાર દ્વારા પ્રતિ કુટુંબ 360 રૂપિયાનું પ્રીમિયમ ભરવામાં આવશે, જ્યારે ઇન્સ્યોરન્સ કંપની દર્દીને સારવાર પેટે રૂપિયા 50,000 સીધા હોસ્પિટલને ચૂકવશે. આ યોજના હેઠળ સામાજિક આર્થિક અને જાતિ આધારિત 2011ના સર્વેક્ષણ મુજબ ગ્રામીણ અને શહેરી વિભાગના કુલ 44.85 લાખ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું અમલીકરણ રાજ્યકક્ષાએ ગુજરાતના હેલ્થ પ્રોટેક્શન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું અને જેના આરોગ્ય અમલીકરણ માટે સ્ટેટ હેલ્થ એજન્સીની રચના પણ કરવામાં આવી. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પ્રારંભે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આર્થિક અભાવને કારણે ન આપી શકે, દીકરા દીકરીને જન્મ આપ્યો હોય